વેપારીઓ શાસક કેવી રીતે પણ યાદેના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, આગળ આપણે ત્રણ પ્રશ્ન છે એ ભણી ગયા છીએ. તો આ પ્રશ્નમાં શું છે? બરાબર, તો આપણે જે શરૂઆતમાં જે સત્રની શરૂઆત થઈ ત્યારે આપણે જે પહેલા લેસનનો અભ્યાસ કર્યો હતો, બરાબર, પહેલો લેસન શું હતો? તો કે પહેલો લેસન હતો કે ભારતમાં યુરોપીય પ્રજાઓથી આગમન, વિદેશી પ્રજાઓનું આગમન, ભારતમાં આ લોકો વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં કઈ રીતે આવી અને એને પોતાની જે વેપારીઓ છે એ ભારતમાં અપનાવી, કોઈ જળમાં ગયેલા, કોઈ જમીનમાં ગયેલા, બરાબર, અને આના આપણા પ્રજાઓ પાસે વેપાર કરવા માટેની પરવાનગી મેળવી અને વેપાર અર્થે છે એ લોકો ભારત સાથે જોડાયા. બરાબર, તો હવે આ વેપારીઓ છે એ શાસકો કેવી રીતે બની ગયા, આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને આપણા વર્ષો માટે એ લોકો પોતાની સત્તા છે પોતાનો સિક્કો જમાવી અને આપણને ગુલામ બનાવી અને પોતે છે એ કઈ રીતે આપણા દેશના શાસકો બન્યા એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ દિવસમાં આપણે એ જ જોવાનું છે કે અંગ્રેજો છે એ તો માત્ર ભારતના વેપાર અર્થે જ આવ્યા હતા, અન્ય પ્રજા પર વેપાર અર્થે જ આવી હતી, તો એ શાસકો કેવી રીતે બન્યા? આપણને બધાને તો ખ્યાલ જ છે કે દિવાળી ને વાંદરાવાળી વાતમાં શું છે કે
બે બિલાડી હોય છે એમાંથી શું છે તો કે એક બિલાડી છે એ પૂરી લાવે છે અથવા તો કોઈ જગ્યાએ રોટલો છે આવી કોઈ કહાની છે બરોબર અને પછી એ બે બિલાડી વચ્ચે ઝઘડો થઈ જાય છે કે હું ખાઈશ કે હું ખાઈશ એમાં એક વાંદરો જોઈ જાય છે અને શું કહે છે કે લાવો હું તમને મહિને સરખા ભાગે વેચી દઉં કે ભાગ કરી દઉં તો એક બરકું નાનું કરે એક બરકું મોટું કરે અને પછી શું કહેતો કે ઓ વાતના મોટું થઈ ગયું એમ કરી અને પોતે શું કર્યું તો કે કે જે મોટું બરકું છે એમાંથી થોડું હું ખાઈ જવા એટલે સરખા થઈ જાય વળી પાછા તે નાના મોટા કરે એમ કરી કરી અને માનો છે કે આખે આખી પૂરી છે કે રોટલો છે એ પોતે પચાવી જાય છે અને જેણે મહેનત કરી છે મેળવું છે એ બિલાડી છે એ ઉભા પગે રહી જાય છે બરાબર તો આવી જ કંઈક આપણી વાર્તા છે તો અહીંયા એ વાત પરથી એના શિક્ષક એને કહે છે કે આપણી સાથે પણ આવું જ કંઈક બન્યું તો કેવી રીતે શાસકો વેપારીઓ બન્યા તો એના પાછળ પણ કંઈક આવું જ રીઝન કે આપણા દેશના જે રાજાઓ છે જે રજવાડાઓ છે બરાબર એ શું છે તો કે અમુક રાજાઓ પોતાના ભોગવિલાસમાં હતા પોતાની સુખ સમૃદ્ધિને ધ્યાનમાં લેતા હતા રાજ્ય તરફ જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું આપ્યું નહીં અને બીજું મુખ્ય કારણ કે તેઓ અંદર અંદર લડાઈ કરતા હતા જે અંગ્રેજી અંગ્રેજ સત્તા છે અન્ય સત્તાઓ છે પોર્ટુગીઝ ફ્રેન્ચ ડચ આ જુદી જુદી પ્રજાઓ ભારતમાં આવી અને સત્તા સ્થાપવા માંડી તો એ સત્તાની સામે લડવાના બદલે આપણા રાજાઓ છે એ હિન્દુ મુસ્લિમ વાદ અથવા તો વિસ્તારવાદને ધ્યાનમાં રાખી અને એકબીજા સામે આપણાને આપણા દેશના રાજાઓ સામે એ લોકોએ લડવાનું શરૂ રાખ્યું અને અહીંયા આપણે આ વાર્તાના શિક્ષક મુજબ બે બિલાડીમાં વાંદરો પાડી ગયો એવી જ રીતના આપણા દેશના રાજાઓની લડાઈની વચ્ચે શું છે તો કે જુદી જુદી પ્રજાઓ અને મુખ્યત્વે અંગ્રેજો છે એ ફાવી ગયા અને આપણી ઉપર આશરે 200 વર્ષ જેટલા વર્ષ સુધી એ લોકોએ શાસન કર્યું બરાબર અને એમાં આપણે જોવાનું છે એમાં પેલું જોવાનું છે વેલેસ્લીની વિસ્તારની યોજના જે અંગ્રેજ સરકાર છે એ જે તે વિસ્તાર માટે પોતાનો એક જનરલ ગવર્નર છે એની નિમણૂક કરતા હતા એમાંનો એક જનરલ ગવર્નર એટલે એ હતો વેલેસ્લી અને આ વેલેસ્લી છે એ તેના માટે પ્રખ્યાત હતો કે દરેક જનરલ ગવર્નર હોય એની કોઈક ને કોઈક નીતિ હોય કોઈક ને કોઈ યોજના હોય બરાબર અંગ્રેજોએ આપણા દેશમાં આવ્યા બરાબર અને પોતાનું શાસન કર્યું તો એમાં પણ એની એક નીતિ હતી એક યોજના હતી અને આ યોજના કઈ નીતિ કઈ હતી તો કે ભાગલા પાડો ને રાજ કરો આ ઘણી વાર આપણે સાંભળ્યું પણ હશે બરોબર એટલે એને આપણા દેશના રાજાઓને એકબીજા સાથે લડાવી કંપાવી માર્યા અને ભાગલા પડેલા જુદા જુદા રાજ્યોને જે આપણા મોટા મોટા રાજ્યો હતા એમાં બળવાઓ કરાવી વિરોધ કરાવી અને એને નાના નાના પ્રાંતોમાં વિભાજિત કરી દીધા બરાબર આપણે સાંભળ્યું છે કે એક વાર્તા છે કે જ્યારે એક લાકડી હોય એને તમે ભાંગો છો તો એ તૂટી જાય છે પણ જ્યારે એવી જ લાકડીઓ ભેગી કરી અને ઘરશી બનાવવામાં આવે અને પછી એને જો તમે ગમે એટલું બનાવો તો એ ભાંગતી નથી તૂટતું નથી તો અહીંયા પણ એવું છે કે અમને સરકારને ખબર હતી કે જો આ રાજાઓ અને પ્રજા એક થઈ ગઈ તો આપણે છે કે ક્યારેય પણ આપણી સત્તા છે અહીંયા સ્થાપી શકવાના નથી એટલે એને શું કર્યું તો કે રાજાઓને તંત્ર અંદર લડાવી દીધા એટલે અને પોતાના રાજ્યના ભાગલાઓ કરાવી દીધા અને એની પાસે જે મેઇન સત્તાઓ હોય સત્તાઓ એની પાસે રહેવા દીધી નહીં ધીરે ધીરે એને ખબર પણ ન પડે અને પોતાના મસ્તક છે એને આખું શાસન છે એ ધીરે ધીરે લઈ લીધું તો એવી જ રીતના શાસન પોતાના હાથમાં લઈ લેવા માટે બની છે વેલેસ્લી અને વેલેસ્લીએ જે નીતિ અપનાવી જે એણે જે રીતથી આપણા દેશમાં અંગ્રેજ સત્તાનો ત્યાગ કર્યો મહત્વનો વેલેસ્લી છે આપણી માટે ઘણો ખૂબ જ મહત્વનો વ્યક્તિ છે કારણ કે એને અપનાવી નીતિ હતી વિસ્તારવાદ કઈ નીતિ હતી વિસ્તારવાદની નીતિ હતી કે
હતા, પરંતુ વેલેસલીએ